વેલકમ બેક. સમાચારો મળી રહ્યા છે. મધ્યાહન ભોજન માટેનું અનાજ સડેલું મળ્યું હોવાના સાબરકાંઠાના બે તાલુકાઓમાં આંગીની ફરિયાદ સામે આવી છે, જેમાં પ્રાંતિજ અને તલોદની સ્કૂલોમાં સડેલું અનાજ વેચવામાં આવી રહ્યું છે. દાળ અને ચણા સડેલા હોવાની રાવ ઉઠી રહી છે. છ મહિનાથી ખરાબ સ્ટોકની ફરિયાદ થઈ રહી છે મધ્યાહન ભોજન સંચાલકોમાં. તેને પગલે નારાજગી જોવા મળી છે. રજૂઆત છતાં પરિણામ ન હોવાની રાવ તેઓ કરી રહ્યા છે. આ અંગે રજૂઆત કરવા છતાં પણ તેમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સડેલું અનાજ જે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી શકે છે, તેઓને વધુ ને વધુ બીમાર પાડી શકે છે. બનાસકાંઠામાં મામલતદાર લાંચ લેતા ઝડપાયા. દિયોદરના મામલતદારે રૂપિયા 25,000ની લીધી લાંચ. મામલતદારની ઓફિસમાં તપાસ દરમિયાન પૈસા મળી આવ્યા. ટેબલના ખાનામાંથી રૂપિયા 61,000 રોકડા મળી આવ્યા. એસીબીએ આ અંગે વધુ તપાસ હાથ ધરી. નિર્ભયા રેપ કેસમાં દોષિતોને સંભળાવવામાં આવી છે ફાંસીની સજા. પટિયાલા કોર્ટે ડેથ વોરંટ જાહેર કર્યું છે. 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસી અપાશે. સવારે 7 વાગે તમામ દોષીઓને એક સાથે ફાંસી અપાશે. આપણે જણાવી દઈએ, મુકેશસિંહ, અક્ષય ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તા ચારે દોષીઓને હવે આખરે 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે અપાશે ફાંસી. તો આ મામલે દેશવાસીઓમાં ખુશીની લહેર છે. ત્યારે સાંભળીએ કે વડોદરાવાસીઓ આ વિશે શું કહી રહ્યા છે. આખરે જે આતુરતાથી જેની રાહ જોવાતી હતી કે નિર્ભયા કાંડના જે દોષિતો છે તેમને ફાંસીના માછડે ક્યારે ચડાવવામાં આવશે. કોર્ટે તારીખ જાહેર કરી દીધી છે, 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે આ તમામ જે 4 આરોપીઓ જે છે તેમને ફાંસી આપવામાં આવશે. અમારી સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ છે. આપણે તેમની પ્રતિક્રિયા જાણીશું, કારણ કે મહિલા સુરક્ષા એ ઘણો જ સંવેદનશીલ મુદ્દો છે. એ વિદ્યાર્થીની હોય, મહિલાઓ હોય, યુવતી હોય, ત્યારે આપણે શરૂઆત કરીશું. નિર્ભયા કાંડના જે દોષિતો છે છેવટે તેમને ફાંસીની તારીખ જે છે, ફાંસીનો માછડો જે છે તેમના માટે તૈયાર થઈ રહ્યો છે. હું એવું કહેવા માંગીશ કે જે આ નિર્ભયા કાંડ જે થયો હતો એ પીડિતા જોડે જે થયું એના માટે અમને બહુ દુઃખ છે, પણ જે આ ન્યાય આપવા માટે આટલું બધું જે વાર લગાડી એ ના હોવું જોઈએ. અને જે આ ફાંસીનો ચુકાદો આવ્યો છે એ બહુ સારો છે કે જે આ કૃત્ય કરે છે જે લોકો એમની માટે બહુ સારી એવી રીતે બતાવવામાં આવે છે કે એ લોકોને ખબર પડશે કે આ ના કરવું જોઈએ. ચોક્કસ, જે દુષ્કર્મીઓ જે છે હજી પણ બિલકુલ જે વિદ્યાર્થીની લાગણી જે છે કે ન્યાય પ્રક્રિયામાં વિલંબ એટલે કે ફાંસીનો નિર્ણય એમને માછડે બિલકુલ ત્વરિત તેમને ફાંસી આપવી જોઈએ, આટલો પણ સમય જે છે વેડફો ના જોઈએ, એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ વાત છે. શું રિએક્શન તમારું? જે પણ થયું છે સારું થયું છે, હું એની સાથે અગ્રી કરીશ. અને હવેથી આવા બધા સજાઓ ને આવા બધા કાયદાઓ લાગુ પડવા જ જોઈએ, જેથી કરીને આવું કરતા પહેલા 100 વાર 200 વાર વિચાર કરે માણસ કે આવું કરીશ તો મારી શું હાલત થશે. અને એના લીધે છોકરીઓ અને લેડીઝને વુમન્સને બધાને વધારે પ્રોટેક્શન મળે. અને રાત્રે ગમે ત્યારે જવું પણ હોય તો એ લોકોને ટેન્શન ના કરવું પડે, એમના પેરેન્ટ્સ એકદમ ફ્રી રહે, એ લોકોને એકદમ બિંદાસ રીતે કે હા મારી છોકરી છે સેફ છે, એટલે એટલી સિક્યોરિટી હોવી જોઈએ એ લોકો માટે. દરેક જગ્યાએ ગમે તેવી અજાણી જગ્યા હોય તો એમને ટેન્શન ના રહેવું જોઈએ. બિલકુલ, સલામતી મુદ્દો બહુ મહત્વનો છે. અને જો આવી કડક સજા બિલકુલ આ રીતે વિના વિલંબે આવા દોષિતોને આપવામાં આવશે તો એક સુરક્ષા કવચ બનશે, આવા નરાધમોને એક સબક મળશે. ક્યાં કહેંગે આપ, આપકા ક્યાં રિએક્શન? જિસ તરહ સે જો દોષિતો કો અબ 22 જાન્યુઆરી કો ફાંસી પે લટકા દિયા જાયેગા. जी, निर्भया का जो कांड है वो आज तक का ऐसा मुद्दा है जो आज तक हमें परेशान करता है. तो ये जानकर बहुत अच्छा लगा हम लोगों को कि उन लोगों को फाइनली अब फांसी मिल जाएगी. और इन फांसियों ये रूल्स हमें ऐसे फॉलो करने चाहिए ताकि देश का हर नागरिक ऐसा कोई दुष्कर्म करने से पहले बहुत बार सोचेगा. ચોક્કસ, દુષ્કર્મીઓ 100 વાર વિચાર કરે આવું કૃત્યુ કરતા પહેલા. શું પ્રતિક્રિયા? સાચી જ વાત છે, અમને આ જે ન્યાય મળવાનો છે જે પીડિતા છે એ લોકોને અમને એ જાણીને અમને બહુ જ ખુશી થઈ છે. અને જેને પણ આ ફાંસીની સજા આપવાની છે એના માટે પણ અમને બહુ ખુશી છે. પીડિતાને આખરે ન્યાય મળ્યો, શું કહેશો? તમારી શું પ્રતિક્રિયા? ન્યાય મળ્યું એ તો છે જ અત્યારે, પણ જે પ્રોબ્લેમ જે એના ફેમિલીએ ફેસ કર્યું છે એ તો આપણે સોલ્વ નહીં કરી શકીએ. પણ ભવિષ્યમાં આવી કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય એ વસ્તુ માટે આપણે કાયદાઓ તો સારા કરવાના જ છે, બરાબર? નવા જે ફાસ્ટ ટ્રેકની તમે વાત કરી એ રીતે ફાસ્ટ ટ્રેક પણ હોવું જોઈએ. પણ બીજી વસ્તુ શું છે કે છોકરાઓને પણ આ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ કે છોકરાઓ આવું કામ શું કામ કરે છે.
આવું થવું જ ન જોઈએ સોસાયટીમાં, આ સમાજમાં આપણે આ વસ્તુ કરવી જ ન જોઈએ ને કે આવા બધી આવી બધી ઘટનાઓ ઘટે. ચોક્કસ, તમારું રિએક્શન? હું પણ આ બધા સાથે સહેમત છું અને હું બહુ ખુશ છું કે હવે આ કાંડમાં ન્યાય મળી ગયો છે, પીડિતાને ન્યાય મળી ગયો છે. અને 22 જાન્યુઆરીએ વહેલી સવારે તમામ 4 આરોપીઓને ફાંસીએ લટકાવવામાં આવશે. પરંતુ એક લાગણી વડોદરાની વિદ્યાર્થીઓમાં જોવા મળી કે જે પ્રક્રિયા જે છે આવા દુષ્કર્મીઓ સામે એ ઝડપથી થવી જોઈએ અને આવી આવી ઘટનાઓ ફરીવાર ભવિષ્યમાં ના બને તેના માટે કડક મેં કડક આવી ફાંસીની સજા તો થવી જ જોઈએ અને ન્યાય પ્રક્રિયામાં ઝડપ હોવી જોઈએ. કેમેરામેન અંકિત ગોનસીકર સાથે ફરીદ ખાન, News 18 ગુજરાતી, વડોદરા. તો આપણે જણાવી દઈએ કે આજે સૌથી મોટો ફેંસલો અને દેશવાસીઓને આ ફેંસલાથી ચોક્કસથી ખુશી થઈ તે ફેંસલો લેવાયો. આખરે નિર્ભયા કેસના જે દોષિતો હતા તેઓને ફાંસીના માર્ગે લટકાવવામાં આવશે અને તારીખ અને સમય તેનો જાહેર કરાયો. 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે આ 4 નરાધમોને એક સાથે આપવામાં આવશે ફાંસી. દેશવાસીઓને આ સમાચાર મળતાની સાથે સૌ કોઈમાં એક ખુશીની લાગણી છવાઈ, કારણ કે છેલ્લા સતત 7 વર્ષથી આ કેસ લંબાતો જઈ રહ્યો હતો અને તેને લઈને દેશવાસીઓની એક જ માંગ હતી કે આ તમામને ફાંસીના માર્ગે લટકાવવામાં આવે. ત્યાં સુધી કે જલ્લાદ પણ તૈયાર હતા જ્યારે આ લોકોને ફાંસીની માંગ કરવામાં આવી અને જલ્લાદ નથી તેવી વાતો વહેતી થઈ ત્યારે જલ્લાદ તરફથી પણ એવી પ્રતિક્રિયાઓ સામે આવી હતી કે અમે ફાંસીને માર્ગે લટકાવીશું આ નરાધમોને. સાથે જ કેટલીક મહિલા સામાજિક કાર્યકર્તાઓ પણ આગળ આવી હતી. તેઓએ કહ્યું હતું કે જો જલ્લાદ તૈયાર ન હોય તો અમે આ નરાધમોને અમારા હાથે ફાંસી આપવા માટે તૈયાર છીએ. અને સમાચારો, મોડાસામાં શંકાસ્પદ યુવતીના મોતના મામલે 3 દિવસ બાદ હવે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ડોક્ટરની પેનલ કરશે પોસ્ટમોર્ટમ. મામલતદારની હાજરીમાં વિડીયોગ્રાફી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ઝાડ પરથી એક યુવતીની લાશ મળી આવી હતી, જે ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. પરિવારજનોનું કહેવું હતું કે પહેલા FIR નોંધવામાં આવે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવે. પહેલા FIR નોંધવામાં ન આવતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો અને લાશ લેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ હવે આ મામલે પહેલા FIR નોંધી લેવામાં આવી છે. અમદાવાદમાં જોવા મળ્યું રાજનીતિનું